ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગદ્ય 13 ગ્રીષ્ટયા ગો ગ્રહણ સ્વપ્નમ એટલે કે સદભાગ્ય ગાયનું અપહરણ સુખાન થયું છે, આ એક શું છે, નાટક છે જે પંચતંત્રમાંથી લેવામાં આવેલી છે. અહીંયા એમ કહેવામાં આવે છે કે જ્યાં મહાભારતની યજ્ઞ અંદર જ્યારે વિધ્વંસકારી યુદ્ધ થવાનું હતું, પરંતુ ત્યારે દ્રોણ દ્વારા આપણે જાણીએ છીએ કે શું કરવાનું, ગુરુ આચાર્ય દ્રોણ દ્વારા જે 5 દિવસનું પાંડવો દ્વારા શું કરવામાં આવ્યું હતું, એકાંતવાસ કરવાનો હતો કે 5 વર્ષ સુધી એ લોકો મળે નહીં, જો 5 દિવસ સુધી એ લોકો મળી જાય તો દુર્યોધન પોતે બધું રાજ્ય લઈ લે, અને જો 5 દિવસ સુધી એ લોકો ના મળે તો એ લોકોને શું કરવું પડે, પોતાનું રાજ્ય અડધું એમને સોંપવું પડે. અને આવી રીતે એકાંતવાસની અંદર જ્યારે 5 દિવસ સુધી પોતે મતલબ ત્યાં અલગ જગ્યાએ જઈને આ 5 પાંડવો પોતે અલગ અલગ વેશ ધારણ કરીને રહેતા હોય છે, અને ત્યાં જ્યારે અંતમાં વિરાટ રાજાના નગરમાં ભીમસેન શું કરતો હોય છે, તો ભીમસેન ત્યાં પોતે રસોઈ બનાવતો હોય છે, રસોઈયો હોય છે. આવી રીતના દરેક વ્યક્તિને અલગ અલગ પાત્ર તરીકે ત્યાં વિરાટ રાજાની નગરમાં કામ કરતા હોય છે, પોતે રાજા હોવા છતાં પોતે વેશ અલગ કરીને ત્યાં કામ કરતા હોય છે. અને આવી રીતના ત્યાં અભિમન્યુ એટલે કે જ્યારે ત્યાં શું કરવામાં આવે છે, યજ્ઞ કરવામાં આવે છે. કોના દ્વારા? દુર્યોધન દ્વારા. કા યજ્ઞ કરતા કરતા ઘોડો ત્યાં છૂટો મૂકવામાં આવે છે, અને જે પકડશે મતલબ એટલે કે ત્યાંથી ફરીને આવશે ત્યાં તો શું થશે, પાંડવોની જ્ઞાતિ થઈ જશે એટલે પાંડવોને શોધી કાઢવામાં આવશે. આવી રીતે યજ્ઞ કરવામાં આવશે, પણ અભિમન્યુ આ યજ્ઞમાં પોતે ઘોડો લઈને ત્યાંથી એ નીકળે છે, અને ત્યાં આ બાજુ અભિમન્યુ એટલે કે પોતે અર્જુન એના રથને પકડે છે, અને છેલ્લે નાટકમાં અંતમાં ગુરુ થવા આવે છે. ત્યારે અહીંયા જેમ કે અભિમન્યુ પોતે પોતાના વડીલ એટલે કે અર્જુન યુધિષ્ઠિર અને ભીમ સાથે પોતે ન જાણતો હોય એમ અહીંયા હાસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે કે શરૂઆતમાં પોતે એમ કહે છે ગાયોનું અપહરણ સુખદ રહ્યું. અહીંયા ગાયોનું અપહરણ કરવા માટે જે ત્યાંથી કરો આવે છે અને આ બાજુ પાંડવો એને બચાવે છે, અને એ વાતની જાણ વિરાટનગર એટલે કે રાજાને કરવામાં આવે છે, અને ત્યાં અભિમન્યુને પકડીને રાજા એટલે કે રાજાની સભામાં હાજર કરવામાં આવે છે. અને આ રાજાઓ દ્વારા અને પોતાના વડીલ એટલે કે અર્જુન ભીમસેન અને યુધિષ્ઠિર દ્વારા શું કરવામાં આવે છે, અભિમન્યુનું અહીંયા હાસી ઉડાવવામાં આવે છે, અને અહીંયા એ નાટકની અહીંયા રજૂઆત કરવામાં આવી છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાં ચોપડી હાથમાં લઈને બેસશે અને પેજ નંબર 50 કાઢીને રાખશે. હવે અહીંયા એમ કહેવામાં છે કે મહાકવિ ભાસ વીરજીત ત્રિઅંકી નાટક પંચતંત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલી છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન યુદ્ધને જાણકારો આપી દેવામાં આવે છે. પાંડવોના અજ્ઞાતવાસ એટલે કે જે 5 દિવસ સુધી ન મળે એને અજ્ઞાતવાસ, તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. શું કરે છે? યજ્ઞ કરે છે. આ યજ્ઞ આચાર્ય તરીકે ગુણોદ્રોણ કરે હોય છે, મુખ્ય વ્યક્તિ તરીકે ગુણોદ્રોણને રાખવામાં આવે છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે એટલે કે દક્ષિણામાં શું લેવાનું, ગુરુ પોતે એમ કહે છે કે ભાઈ દક્ષિણામાં શું લેવાનું, તો યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. હવે શું કરવામાં આવે છે, ગુરુ દ્રોણ દ્વારા યજ્ઞમાં ગુરુ દ્રોણ પોતે યજ્ઞ કરાવે છે. એટલે જ્યારે દીક્ષા લેવાની હોય, જ્યારે દીક્ષા લેવાની હોય તો દીક્ષાની અંદર ગુરુદ્રોણ શું માગે છે, તો ગુરુદ્રોણ એમ માગે છે કે જે મારા પાંડવો છે એમને તારે દુર્યોધન અડધું રાજ્ય આપવાનું રહેશે. આવું શું કરે છે, એમની જોડે દક્ષિણા માગે છે. દુર્યોધને આમ તો આ સ્વીકાર્ય ન હોવા છતાં શકુનિની મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શું કરે છે કે શકુની એ વખતે શરત મૂકે છે, અને દુર્યોધન શકુનિને સાંભળીને આ શરતને મંજૂરી આપીને એ શું કરે છે, દ્રોણની આજ્ઞાનું પાલન કરે છે. શરત એ હોય છે કે 5 રાત્રિમાં પાંડવોને ભાણ મળી જવી. શરત શકુનિની કઈ હોય છે, શકુની એમ કે છે ચલો અમે રાજ્ય અડધું આપી દઈએ, પણ જો 5 દિવસમાં એ 5 અજ્ઞાતવાસમાં 5 દિવસ રહેલા છે, પણ જો અજ્ઞાતવાસમાંથી 5 દિવસમાંથી જો એ લોકો મળી જાય તો દુર્યોધન એનું પોતાનું રાજ્ય એટલે કે રાજ્ય પાંડવોને આપશે નહીં, અને જો ના મળે તો અડધું રાજ્ય પાંડવોને આપવું પડશે. આવી શરત શકુની દ્વારા દુર્યોધનને સમજાવવામાં આવે છે, અને દુર્યોધન પોતે આ શરત દ્રોણને રજૂઆત કરે છે.
ભીષ્મ પિતામહની કહેવાથી કોઈ કારણસર કૌરવ વિરાટનગર તરફ કૂચ કરે છે, એટલે ભીષ્મ પિતામહને એટલે કે એમને ખબર જાણ થઈ છે કે કૂચ કરે છે એટલે કે ત્યાં શોધખોળ કરવામાં આવી છે, અને વિરાટ રાજાની ગાયને હાંકી જાય છે એટલે એનું અપહરણ કરી જાય છે. ગૌરહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત રહેશે બલ્લના નામે રહેલો ભીમ. ધ્યાન રાખજો, બલ્લના નામે કોણ છે? તો ભીમ છે. અને બૃહનલ્લાના નામે રહેલો સક્રિય બને છે, એટલે કે વિરાટનગરમાં જ્યારે આ લોકો ત્યાં રહેતા હોય છે અને ત્યાં કૌરવો શું કરે છે, ત્યાં ગાયોનું અપહરણ કરવામાં આવે છે. શા કારણે? કારણ કે આ લોકો ત્યાં બહાર આવી જાય એટલા માટે. પરંતુ આ એક અર્જુન અને ભીમ દ્વારા એને શું કરવામાં આવે છે, પોતાની ગાયોને બચાવી લેવામાં આવે છે અને કૌરવ સેનાને હાંકી કાઢવામાં આવે છે, એટલે તેની સેનાને કાઢી મૂકવા છે. સાથે સાથે તેણે અભિમન્યુને પકડી લીધો છે. હવે આ અપહરણ કરવા માટે અભિમન્યુ પણ પોતે આવેલા હતા. આ સમયે વિરાટ રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તે સંપાદિત અંશે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે વિલસ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. હવે વિચાર કરો, અહીંયા એ નાટક એટલા માટે નાટક કરવામાં આવ્યું છે કારણ કે અભિમન્યુ પોતે પોતાના પિતાઓ સાથે લડી રહ્યો છે પણ એ ઓળખી શકતો નથી, અને અહીંયા એ હાસ્ય પ્રગટ કરવામાં આવેલું છે, એટલે તેને નાટ્ય સ્વરૂપમાં મૂકવામાં આવેલું છે. આ સંવાદ કોઈપણ પ્રેક્ષકોને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવું મજાનું છે. અહીં અભિમન્યુ બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. અભિમન્યુના કારણે વિરાટ રાજાને પણ ખબર નથી હોતી કે આ મોટા રાજા એટલે કે રાજ્યસભાના રાજાઓ અહીંયા મારા ત્યાં કામ કરી રહ્યા છે, અને પછી બધા દરેક રાજાને એટલે કે વિરાટ રાજાને તથા દરેક સભાને ખબર પડે છે કે મહાન પાંડવો એમની સભામાં ઊભા છે. હવે દરેક વ્યક્તિ ચોપડીમાં ધ્યાન આપશે. ભટ્ટ જય તો મહારાજ. હવે ભટ્ટ બોલે છે કે મહારાજનો જય થાવ, પ્રિય નિવેદન શુભ મહારાજ છે, એમ કહે શું કે છે, મહારાજનું શુભ થાવ. પ્રવિશ્યતિ, હવે નાટકની અંદર પ્રવેશ કરે છે. અવજતિ ગોગ્રહણ, શું કહે છે, ગાયનું અપહરણ થયું છે, એમ કહે છે. અવજતિ ગોગ્રહણ, ગાયનું અપહરણ થયું છે. ધ્યાન રાખજો આનું શીર્ષક શું છે, આનું શીર્ષક છે સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાંત થયું, એમ કે છે ગાયનું અપહરણ સારી રીતે એમ કે સારી રીતે થયું એમ. અપયાતા ધાતરાષ્ટ્ર, શું કહે છે, ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા, એમ કે છે. અપયાતા, અપયાત એટલે નાસી જવું, શું કહે છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા. હવે એક એમનો સૈનિક ત્યાં આવીને કહે છે, ભટ્ટ એટલે કે ત્યાં સૈનિક સ્વરૂપમાં યુદ્ધના સ્વરૂપમાં જોવામાં આવે છે કે સૈનિક અંદર આવીને પોતાના વિરાટ રાજાને કહે છે, નિવેદન કરીને કે જે ગાયોનું અપહરણ કરવામાં આવ્યા હતા એ કામ સુખાંત રહ્યું હતું. કે કેવી રીતે? તો કે કૌરવોને ત્યાંથી ભગાડી દીધા, ધૃતરાષ્ટ્રના પુત્રોને ભગાડી દીધા. રાજા અપૂર્વ એવ હર્ષ, રાજાને અપૂર્વ હર્ષ થાય છે, એટલે ખૂબ જ એ હસી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે, આનંદ થઈ રહ્યા છે. ગૃહી કેનાસી, શું કહે છે, આ સાંભળીને એ શું કહે છે, વિસ્મિત પામ્યા છે. શું કહે છે, આ સાંભળીને રાજા પોતે વિસ્મિત પામ્યા છે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવી વસ્તુ એ નાની નથી, એટલે પોતે આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભટ્ટ, હવે સૈનિક બોલે છે, અહીંયા ભટ્ટ આવે એટલે કે તમારે સૈનિકના સ્વરૂપમાં જોવાનું રહેશે. ભટ્ટ અશ્વેધ્યેય પ્રિય પ્રાપ્ત સુભદ્રા ગ્રહણ ગતા, શું કહે છે, વિશ્વાસ ન બેસે તેવું. અશ્વેધ્ય, અશ્વધેય એટલે કે વિશ્વાસ ન બેસે તેવું. પ્રિય પ્રાપ્ત સુભદ્રા ગ્રહણ, શું કહે છે, સુભદ્રા ગ્રહણ. હવે અહીંયા એમ કહેવામાં આવે છે પ્રિય પાત્ર, એમ કે છે પ્રિય પાત્ર એટલે કે સુભદ્રાનો પુત્રને પકડાવા, અભિમન્યુને પકડાયો છે એમ કહે છે. રાજા કથ અદાની ગૃહિત, કઈ રીતે પકડાય, એમ કે છે તું સાચું કે છે, કઈ રીતે પકડાયો. ભટ રથમાં સદ નિશંક બાહુબલ માં તારીને, શું કહે છે કે રથને મેળવીને બંધક બાહુને કેવી રીતે રથ વડે નીચે ઉતરીને પકડે. હવે એમ કહેવામાં આવે છે કે અહીંયા રથ નીચે ઉતરીને એને પકડ્યો છે, શું કહે છે, અભિમન્યુ રથની નીચે ઉતર્યો હતો, રથની ઉપર એને પકડ્યો નથી અને એના હાથના હાથમાં શસ્ત્ર પણ ન હતું, એવી રીતે એને પકડી લીધો છે. રાજા કે કોણે પકડ્યો, એમ કહે છે. પણ યજ્ઞેશુ નરેન્દ્ર મહાસેન વિનિયુક્ત બલ્લવ તેના, હવે એમ કહે છે કોણે પકડ્યો, તેમ કહે છે કે રાજા વડે ખરેખર આ જ રસોડામાં, હવે નરેન્દ્ર એટલે કે નરેન્દ્ર એટલે કે રાજા વડે ખરેખર આ જ રસોડામાં નિમાયો હતો તે બલ્લવ. કોને પકડ્યો, બલ્લવ. અહીંયા બલ્લવ એટલે શું કહેવામાં આવે છે,
બલ્લભ એટલે ભીમને કહેવામાં આવે છે કે જે રાજા દ્વારા નક્કી થયેલો રસોઈયો હતો એ બલ્લભે અભિમન્યુને પકડ્યો છે. રાજા તેને સત્કૃત્ય પ્રવેશ્યતી અભિમન્યુ છે કે જે સારું સારું તો આવા સારા કૃત્ય કરીને પ્રવેશ અભિમન્યુની અંદર પ્રવેશ કરાવો. ગૃહનલ્લા પ્રવેશ્યતી અભિમન્યુ, ગૃહનલ્લા એટલે કે ભીમ પોતે અભિમન્યુને લઈને અંદર પ્રવેશ કરે છે. ગૃહનલ્લા, હવે ગૃહનલ્લા એટલે કે ભીમ બોલી રહ્યો છે, સોરી ગૃહનલ્લા એટલે અર્જુન, અર્જુન બોલી રહ્યો છે. યદ આજ્ઞાપી મહારાજ, કે મહારાજની આજ્ઞા, એમ શું કે છે મહારાજની આજ્ઞા હું એને પ્રવેશ કરું છું. નિષ્ક્રિત બહાર જઈ, નિષ્ક્રાંત, નિષ્ક્રાંત કૌંસમાં આપેલું છે એટલે એનો મતલબ એવો થાય છે કે બહાર જઈને. ગૃહનલ્લા ઈત ઈત કુમાર, આ તરફ આવો, આ તરફ આવો કુમાર અભિમન્યુ. ગૃહનલ્લા અભિમન્યુ એમ કહે છે કે આ તરફ આવો, આ તરફ. ધ્યાન રાખજો, ગૃહનલ્લા એટલે અર્જુનની વાત કરવામાં આવે છે કે અર્જુન અભિમન્યુને કહે છે કે આ તરફ આવો કુમાર, આ તરફ આવો. અભિમન્યુ, અભિમન્યુ નામ, હવે અભિમન્યુ બોલે છે, અભિમન્યુ નામ, મારું નામ અભિમન્યુ છે. કથકામ, મને અહીંયા શા માટે લાવ્યા છે? અભિમન્યુ નામ, મારું નામ અભિમન્યુ છે. ભો કી નામ બે અભિખ્યાત ક્ષત્રિય, શું કે છે નામ વડે ક્ષત્રિય બોલાવ્યો છે, એમ કે છે કે નામ વડે સારા ગુણો અહીંયા જોવા મળે છે. એટલે કે અભિમન્યુના નામ દરેક જગ્યાએ ફેલાયેલું છે, એટલે કે તારા નામ જોડે તું ક્ષત્રિય થયેલો છે એમ. હવે ગૃહનલ્લા બોલે છે, ગૃહનલ્લા એટલે કે અર્જુન અભિમન્યુને પૂછે છે. અભિમન્યુ સુખમ આસે તે જનાની, હવે સાંભળજો, હવે આને એમ થાય છે કે એક સામાન્ય વ્યક્તિ થઈને મારી માતાને શું કામ પૂછી રહ્યો છે? તો ગૃહનલ્લા અભિમન્યુને પૂછે છે, એટલે અર્જુન અભિમન્યુને પૂછે છે કે સુખમ આસ્તે જનની, તારી માતા મજામાં છે? આવું અભિમન્યુ ગૃહનલ્લા પૂછે છે, એટલે કે અર્જુન પૂછે છે. અભિમન્યુ કહેતો કેમ કેમ, એમ કે છે કેમ કે જનની નામ, કેમ તમે મારી જનનીનું નામ લીધું, હવે એમ કે છે તમે મારી માતાનું નામ કેમ તમે લીધું એમ કે છે. હવે અહીંયા શ્લોક આવે છે, કી ભવાન ધર્મરાજ મેં ભીમસેના ધનંજય યન્મયા પિતૃ વદા ક્રમ્ય સ્ત્રી કથા પૂછે તે કથામાં, શું કે શું આપ મારા ધર્મરાજ છો? હવે પૂછે છે કે શું આપ મારા ધર્મરાજ છો? હવે એમ અભિમન્યુને કહેવાનો મતલબ એમ છે કે જે એને લગતા હોય એ જ વ્યક્તિ એને પ્રશ્ન પૂછી શકે છે. તો શું કહે છે કે શું આપ મારા ધર્મરાજ છો, શું આપ મારા ભીમસેન છો, શું આપ મારા ધનંજય છો? યમા, યમા પિતૃ બધા કહે છે કે પિતાની જેમ આક્રમક કરીને સ્ત્રીની વાત વિશે ક્યાં પૂછું છું, એમ કહે છે કે પિતા જ પોતે મારી માતાનું પૂછી શકે, એટલે કે પિતાની રીતે આક્રમક કરીને તમે કેમ મારી માતાનું પૂછી રહ્યા છો? આવું અભિમન્યુ અર્જુનને કહે છે, એટલે કે ગૃહનલ્લાને કહે છે. ગૃહનલ્લા બોલે છે, અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ, શું કહે છે ગૃહનલ્લા એટલે કે અર્જુન એમ કહે છે, હે અભિમન્યુ આપ શું દેવકીના નંદન કેશવ છો? એમ કે છે દેવકી નંદન પુત્ર અને કેશવ, એમ કે છે આપ કેશવ છો એમ, કેશવને જાણો છો? સોરી અભિમન્યુ કથા તત્ર ભવંતા અપિ નામના, કેમ શ્રીમાન નામથી, એમ કે છે તમે કેશવને નામથી કેવી રીતે ઓળખો છો? કેશવ એટલે આપણે જાણીએ છીએ, અથવા કે આ કેવી રીતે? અથજી, હાજી હાજી, એમ કે છે, શું કે છે અભિમન્યુ એમ કે છે હાજી હાજી હું એ વ્યક્તિને જાણું છું. કેશવ એટલે કે દેવકી પુત્ર નંદન, એટલે કે કૃષ્ણ ભગવાનના, શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરે છે. અથવા હાજી હાજી કુશલી ભવત આપના સંબંધી સંતુષ્ટ છે, એમ શું કે છે આપના સંબંધી મજામાં છે. હવે અભિમન્યુ એમ કે છે કે તમે અહીંયા ગૃહનલ્લા પૂછે છે કે તમે દેવકી પુત્ર નંદનને જાણો છો, તે મજામાં છે. હવે કે કેમ કેમ શ્રીમાન તમે એને નામથી બોલાવ્યા? હાજી હાજી, પછી એમ કે છે હાજી હાજી કુશલી પુત્ર, એટલે કે કુશલી પુત્ર એટલે કે આપના સંબંધી ત્યાં શું છે મજામાં છે, શું છે મજામાં છે. અભો પરસ્પર અવલોકન, હવે અવલોકન, હવે એકબીજાને એરા જોઈ રહ્યા છે અભિમન્યુ ગૃહનલ્લાને એકબીજા સામું જોઈ રહ્યા છે. અભિમન્યુ કથમ ઈદાની સાવગના ઈવમાં ઉષ્યતે, શું કે છે અવજ્ઞા, અવગ શું કે છે આજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે, એમ કે છે મારી સામે બધા કેમ હસી રહ્યા છો? ગૃહનલ્લા ન ખલું કિચિત, ખરેખર કંઈ જ નથી, એમ કે છે હસી રહ્યા છે એટલે બધાને હસવું આવી રહ્યું છે, એટલે કે છે કેમ તમે આવી રીતે મારી સામે બધા હસી રહ્યા છો? તો આમ પાર્થપુત્ર
શું કે છે પાર્થ પુત્ર એમ એ શું કે છે પાર્થ પુત્ર છે જનાર્દન તવ માતુલ શું કે છે તું પાર્થ પુત્ર છે અને જનાર્દન તારી માતા છે મામા છે માતુલ એટલે કે મામા જનાર્દન એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાનની વાત એમ કે કૃષ્ણ ભગવાન તારી માતા છે ત્વમ તરુણા તું જુવાન છે તું શું કે તરુણ એટલે કે તું ત્યાં તરુણ વ્યક્તિ છે એમ તથાપી તો પણ તને પદાતી ગૃહેતા શું કે પગે વાળા પકડાઈ ગયા છે એમ કે છે તું આટલો જુવાન છે અને છતાં પણ તને પકડવા વાળા તને તું પકડાઈ ગયો છે જુવાન હોવા છતાં અભિમન્યુ અલ સ્વચ્છંદ પ્રલોભન શું કે સ્વચ્છ થઈને વાત કરે છે એકદમ સ્વચ્છ શું કે છે સ્વચ્છ રીતે પ્રલોભન થઈને એ શું કરે છે રહેવા દો પોતે સ્વચ્છ થઈને હવે અભિમન્યુ પોતાની શક્તિની રજૂઆત કરે છે પોતે સ્વચ્છ અને પ્રલોભન કરીને કહે છે રહેવા દો અસ્માકમ કુલે આત્મ શ્લાઘ ઉચિત શું છે સ્વપ્રશંસા યોગ્ય નથી હું મારી જાતે સ્વપ્રશંસા કરું એ યોગ્ય નથી રણભૂમ હિતેશુ શાસન પૈસ્ય મા વિના નામાંતર ન ભેવી શકે શું કે રણભૂમિમાં હણાયેલો મારા વિના બીજું નામ નહીં હોય એમ કે છે હું રણભૂમિમાં હારેલો છું એમ આવી રીતે પોતાનું શસ્ત્ર છોડી મૂકે એવો માણસ હું નથી અભિમન્યુ પોતાના વખાણ કરે છે મા વિના નામાંતર ભવિષ્યતિ શું કે છે હવે પોતે ન લાગેલા બાણાનો હું ઉપયોગ કરી શકું એવું નથી બૃહનલ્લાત્મક હવે મતમાનમાં સમયકમ બરાબર ગાય છે કુમાર શું કહે છે હવે બૃહનલ્લા સમયકમ હા કુમાર તું બરાબર કહે છે એવું મનમાં બોલે છે પ્રકાશમ હવે મોટેથી એવમ વાક્ય શો અર્થ કી અર્થ તેના પદાથી ગૃહિતવા શું કહે છે શા માટે પગ પાળા વડે પકડાયો શું કે છે હવે અહીંયા કે છે એમ કે છે વાક્યનો સુરવીરતા હવે એકદમ શું કે છે બૃહનલ્લા એટલે કે અર્જુન અભિમન્યુને એમ કે છે કે વાક્યની સુરવીરતા બતાવવાની જરૂર નથી એમ કે છે કિંમત એનો પદાથી તો શા માટે તું પગપાળા વડે પકડાય એમ કે છે તું કેવી રીતે ચાલતો રથમાંથી નીચે ઉતરીને તું પકડાઈ ગયો એમ કે છે અભિમન્યુ હવે અભિમન્યુ પોતે રજૂઆત કરે છે કે કઈ રીતે હું શા માટે આ લોકોના હાથે હું પકડાયો છું અશસ્ત્રોમાં અતિ ગશી સ્મિત ગ્રહણ કરતા શું કે શસ્ત્ર વગરનો મારી સામે આવીને ઊભો હતો હવે પોતે અભિમન્યુ એમ કે છે કે હું કઈ રીતે પકડાય તો મારી સામે કોઈ શસ્ત્ર વગરનો વ્યક્તિ આવીને ઊભો હતો તેથી હું પકડાયો હવે એમ કે છે કે શસ્ત્ર વગરના માણસ જોડે તો હું લડી ના શકું એટલા માટે એ વ્યક્તિ શસ્ત્ર વગરનો હતો અને એ કારણે હું રથમાંથી એની પાસે નીચે ઉતરીને હું પકડાઈ ગયો એમ રાજા ત્વરાતા અભિમન્યુ ઉતાવળ કરી અભિમન્યુ એમ કે છે ઉતાવળ કરી અભિમન્યુ બૃહનલ્લા હવે બૃહનલ્લા એટલે અર્જુન બોલે છે ઈતા આ બાજુ આ એમ એસ મહારાજ આજ મહારાજ ઉપસ્થિત કુમાર શું કે છે કુમાર તેમની પાસે જાય છે હવે રાજા શું કરે છે પોતે એની પાસે જાય છે પેજ નંબર 53 અભિમન્યુ આ કશ્ય મહારાજ શું કે છે એમ શું કે છે આ રહ્યો મહારાજ બૃહનલ્લા ના બ્રાહ્મણીને સહાતે બેઠે એમ શું કે છે ના આ નહીં આ તો શું કે છે બ્રાહ્મણ બેઠા છે અભિમન્યુ બ્રાહ્મણ હતી બ્રાહ્મણ સાથે ઉપગ્યો હતો એટલે કે પાસે જઈને ઉપગમ્ય માથે ભગવત અભિમાન હે ભગવાન હું તમને પ્રણામ કરું છું હવે અહીંયા શું કહે છે અર્જુન બ્રાહ્મણ જોડે જઈને સોરી હા અભિમન્યુ પોતે બ્રાહ્મણ જોડે જઈને શું કરે છે નમસ્કાર કરે છે ભગવાન આવ ભગવાન એમ કે છે અહીંયા આવ અભિમન્યુ અનુગૃહિત અસ્મિ શું કે છે ઉપકૃત થઈને એટલે કે પાસે જઈને રાજા એહી પુત્ર કથ આત્મગત હવે રાજા એમ કે છે ખરેખર શ્રેષ્ઠ પુત્ર છે તો એહી ખરેખર આ પુત્ર શ્રેષ્ઠ છે એમ આત્મગત પૂછે મનમાં આવું બોલે છે કથામાં અભિવાદિત શું કે છે મને કેમ પ્રણામ કરતું નથી હવે રાજા એમ કે છે અહો ઉત્કૃષ્ટ ખલુ અયમ ક્ષત્રિય કુમાર શું કે છે હવે ખરેખર તો આમ એમ કહેવામાં આવે છે કે હું મારું પાપ શાંત થાવ અહમશ્ય દર્પ પ્રશમન કરોમી શું કે છે એના દર્પણને શાંત કરો એટલે કે જે ગુસ્સે થઈ ગયો છે એના કાર્યના તમે વખાણ કરો છે અને એને શાંત કરો પ્રકાશ અર્થ કેનામાં ગૃહિત તો તું કેવી રીતે પકડે એમ તને કોને પકડ્યો શું કે છે તો આને કોને પકડ્યો એમ કે છે બ્રાહ્મણે પકડ્યો તો કે છે ના આ વ્યક્તિએ મને નથી પકડ્યો એમ પ્રણામ કરીને એવું કહે છે ભીમસેન
મહારાજ મયા બલ્લાને, શું કે છે હવે ભીમસેન ભીમસેન પોતે મરે છે, મહારાજ મયા મેં બલ્લાને, એટલે કે છે કે હવે શું કહે છે અભિમાન ભીમસેન એમ કહે છે કે મેં અને બલ્લભે, એટલે કે બૃહદલાય અને બલ્લભે અભિમન્યુને પકડ્યા છે. અભિમન્યુ અસ્ત્રને ઇતિ કથયા, શું કહે છે હવે હવે અભિમન્યુ કહે છે નિશાયા એમ જ છે, એમ કહે છે આ વાત સાચી છે કે આ બે વ્યક્તિઓએ મને પકડેલા છે, કોને અભિમન્યુને. ભીમસેન શાંત પાપ શાંત, હવે ભીમસેન એમ કહે છે પાપ શાંત થાવ, મારું પાપ શાંત, સહજ મેં પ્રમાણ ભૂજો, એમ શું કહે છે મારી હાથમાં મારો હાથ જ કેવો છે ભૂજાવાળો છે. અહીં ભીમસેનનો આપણે જાણીએ છીએ કે ભીમસેનનો હાથ ભૂજા મજબૂત વા છે. ધનુ ધ દુર્બળ ગૃહે જાય, શું કે ધનુષ્ય દુર્બળ વડે ગ્રહણ કરાય છે, એમ કે ધનુષ્ય પણ આ સહન કરે, જે વ્યક્તિ દુર્બળ હોય એ જ વ્યક્તિ ધનુષ્યને હાથમાં લે છે, એમ કે મારો હાથ તો ધનુષ્ય સમાન છે. અભિમન્યુ કે ભગવાન મમ મધ્યમ તાત, હવે સાંભળજો અહીંયા હા બોલો ને તરત જ અભિમન્યુને અંદર પ્રશ્ન થવા માટે કે કોણ છે આવા આવું બોલી રહ્યો છે. અભિમન્યુ બોલે છે કી કી મમ મધ્યમ તાત યદ અતુલ્ય વદતી, શું કે છે આપ માટે આપ મારા મધ્યમ પિતા છો તેમના જેવું બોલો છો. હવે એમ કે છે આપ મારા મધ્યમ પિતા છો, તમે તો તેના જેવું બોલો છો. હવે તરત અભિમન્યુને ખબર પડવા લાગે છે. રાજા પુત્ર કયા મધ્યમ નામ, શું કે છે આ મધ્યમ કોણ છે, એમ અભિમન્યુ બોલે છે શ્રોયાજ તો સાંભળો યખલુ જરાસંધ પંચ તત્વ અનયાત, શું કે છે આ એ જ વ્યક્તિ છે જેને જરાસંધ જરાસંધને શું કરે છે વધ કરેલો છે, પાંચ તંત્રની અંદર જરાસંધને મારી નાખેલો છે, આ એ જ વ્યક્તિ છે ભીમની વાત કરવામાં આવી છે અહીંયા. ઉત્તર તત અભિવાદ પ્રણામ કરું છું, શું કે છે હવે પણ અંદર પ્રવેશ કરીને પોતે આ બૃહન અલ્લાને એટલે કે કોને ભીમને પ્રણામ કરે છે. રાજા આયુષ્યમાન ભવત, હવે આશીર્વાદ આપીને તેને શું કરે છે હવે ભીમને આશીર્વાદ આપે છે. અપિપૂર્જિત કૃત કર્માણી યોદ્ધા, શું કે પરાક્રમ કાર્યોને કર્યા હોય છે, શું કે છે પરાક્રમ કાર્ય કર્યા એ યોગ્ય છે તારે. ઉત્તર પૂજિતા, શું કે છે પૂજ્યતા પૂજ્યતા પૂજ્ય મનુષ્ય ક્રિયાતે, પૂજ્ય હોય તે પૂજા કરી શકે, જે વ્યક્તિ પૂજા પાત્ર હોય એની તો હંમેશા પૂજા કરવી જોઈએ, આવું પણ કહે છે રાજા. હવે રાજાને તો પણ ખબર પડવા લાગે છે કે આ ભીમસેન પોતે રાજા મારી સામે ઊભા છે, એટલે એ કહે છે કે જે પૂજા કરવા પાત્ર હોય એની તો શું કરવી જોઈએ, એની તો પૂજા જ કરવી જોઈએ. હવે રાજા પુત્ર કશ્ય, આ કોનો પુત્ર, ઉત્તર અહદ્ર ધનંજય, આ શું છે એમને ધનંજયનો ધનંજય, ધનંજયને કોણ, તો ધનંજયને યુધિષ્ઠિરની વાત કરવાની કે આ છે યુધિષ્ઠિર. રાજા કથ ધનંજય શું આ યુધિષ્ઠિર છે. રાજા અથ કેમ આ કેવી રીતે, અત્ર ભવતા સ્મશાન નિધર્જનુ તૃણા ચાક્ષેકી ચાદય વિશ્વ અદાય દ્રુપ ભગના વયમ ચ પરીક્ષતી. હવે એક એક શબ્દનો તમારા શબ્દ છૂટા પાડીને બોલો પડશે કે હે મહારાજ સ્મશાનથી પોતાના ધનુષ્યને ખૂટે નહીં તેવા બાણવાળો લાવીને ભીષ્મ વડે વગેરે રાજાને ભગાડ્યા અને આપણને બચાવ્યા છે. હવે અહીંયા કોની વાત કરવામાં આવી છે કે જે ધનુ અહીંયા અર્જુનની વાત કરતી કે અર્જુને ધનુષ્ય ક્યાં છુપાવી દે તો સ્મશાનની અંદર છુપાવી દે, તે એમ કે છે કે જે વ્યક્તિએ અનુષ્ય ખૂટે નહીં, એમ કે છે અર્જુને શું કર્યું તો સ્મશાનમાંથી ધનુષ્ય લાવીને બાણ વડે અને ભીષ્મ દ્વારા જે સૈનિકો લાવ્યા હતા એ લોકોને એને ભગાડ્યા અને આપણને એને બચાવ્યા છે, આવું બોલી રહ્યો છે. રાજા એવ એમ છે એવા મિત્ર, ઓહો એમ છે. બૃહદલ્લા શું કે છે પ્રસિદ્ધ તું મહારાજ, કે મહારાજની પ્રશંસા થાવ, મહારાજની પ્રશંસા થાવ એમ કે છે. ઉત્તર નિયતિ શંકામ, શું કે છે શંકા હરકે, શું કે છે શંકા હંમેશા આવી જોઈએ છે. આયા એવ ધનુર્ધર ધનંજય, શું કે છે હું પોતે ધનુર્ધારી ધનંજય, એમ કે છે ધનુર્ધર એટલે કે અર્જુન અને ધનંજય અમે બે હતા. બૃહનલ્લા, હવે બૃહનલ્લા બોલે છે યદી અહમ અર્જુન, શું કહે છે આ અર્જુન છે, અયમ ભીમસેન, આ ભીમસેન છે, અયા છે રાજા યુધિષ્ઠિર, આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ ઇતઃ અત્ર ભવત મે પિતર, આ બધા મારા પિતાઓ છે તેને ખલું, શું ખરેખર. હવે ધ્યાન રાખજો અહીંયા શ્લોક આવે છે ન રૂષ્યંતિ મયા ક્ષિપ્તા હસંત ક્ષિપતિ મામ
દ્રષ્ટિયા ગૃહગ્રહણ સ્વતઃ પિતો દિન દર્શયન્સ, કે મારા આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી. એમ કે જે હું આક્ષેપ કરું છું એ વ્યક્તિ કદી ગુસ્સે થતા નથી. શું કે ન દૃશ્યની મયા ચિંતા, એટલે કે મારા આક્ષેપથી એ લોકો ગુસ્સે થતા નથી. પછી દ્રષ્ટિયા ગૃહગ્રહણ, શું મને હસી કાઢતા તેઓ અપમાનિત કરે છે. એમ કે જેમ ગુસ્સે થતા નથી પણ મને હસી કાઢીને શું કરે છે, મારું અપમાન કરે છે. સદભાગ્ય દ્રષ્ટિ, શું કે દ્રષ્ટિયા ગૃહગ્રહણ સ્વંત પિતૃવી અને સિંહ, સદભાગ્ય ગાયનું અપમાન સુખાન રહ્યું જેણે મને મારા વડીલો હતા. એમ કે છે કે જેને આ અપહરણ કરવા આવ્યા હતા અને એ લોકોએ મારા શું કે વડીલોને મને બતાવ્યા. એમ ઇતક્રમણે આમ આમ કહીને વારા ફરતી સર્વાનું પ્રણામ, ઇત શું કે બધાને પ્રણામ કરે છે. કોણ? અભિમન્યુ. સર્વ તસ્મે આશીર્વાદ, બધા તેને શું કરે છે, આશીર્વાદ આપે છે. હવે અહીંયા આ પાઠ પૂરો થયો છે. હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દાર્થ સ્વાધ્યાયના પ્રશ્નો અને અનુવાદ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.